ગત વર્ષે કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન વતનમાં પરત જવા માટે શ્રમિકોએ વેઠેલી હાડમારી આપ સૌને યાદ હશે ગત વર્ષે વતનમાં પરત ગયેલા કેટલાક શ્રમિકો રોજગારી માટે ગુજરાતમાં પરત ફર્યા છે તો કેટલાક શ્રમિકોએ તો વતનમાં જ રોજગારી ઉભી કરી લીધી છે ત્યારે હવે કોરોનાની ઘાતક લહેર ચાલી રહી છે કોરોના બેકાબૂ બની રહ્યો હોવાથી પરપ્રાંતીય શ્રમિકો પણ હવે તેમના વતનમાં પરત જવા આતુર બન્યા છે લોકડાઉનની દહેશત વચ્ચે ઉત્તર અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં પંદરમી જૂન સુધી રિઝર્વેશન ફૂલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે

વર્ષની જેમ દોડધામ ન કરવી પડે તે માટે શ્રમિકો પાણી પહેલા પાડ બાંધી રહ્યા હોવાનું જણાવ્યું હતું અંકલેશ્વર વડોદરા સુરત થી પસાર થતી બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ સહિત સાઉથની સ્પેશિયલ ટ્રેનોમાં રિઝર્વેશન જૂન સુધી ફૂલ થઈ ગયું છે કે હાલ પણ ભયાનક કેરને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી તેમજ ખાનગી કચેરી અને ઉદ્યોગોને પચાસ ટકા કામદારો સાથે કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે તેવા ભૂતકાળને યાદ કરીએ તો એક વર્ષ પહેલાની શરૂઆતી કોરોનાની લહેરમાં લોકડાઉન કરવામાં આવતા સૌથી વધુ હાડમારી અને બેબસીનો સામનો કરવાનો વારો ગરીબ અને મધ્યમ વર્ગીય કામદારોને આવ્યો હતો જેનો ભોગ પણ કામદાર અને ઉદ્યોગો બન્યા હતા અને ફરી એકવાર ભરૂચ જિલ્લામાં કોરોનાની દહેશત વધતા હવે લોકડાઉનની તાતી જરૂરિયાત ઊભી થતા કામદારો અને ઉદ્યોગકારોને ગંભીર સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હાલના આ સમયમાં જ્યારે કોરોનાની બીજી લહેર આવી છે આગળની પહેલા કોરોનાની લહેરમાં અહીંયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કામદાર બધા જ્યારે અહીંથી હિઝરત કરી ગયા હતા ત્યારે ઇન્ડસ્ટ્રીને બહુ મોટી પ્રોબ્લેમ થયો હતો અને આ તારે બીજી લહેર આવી છે ત્યારે પણ આ બધા જઈ રહ્યા છે જ્યારે પહેલી લહેરમાં સિટી વિસ્તાર જેવા વિસ્તારોમાં વધારે કોરોનાની તકલીફ હતી ગ્રામ્યમાં નહોતી આજે 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 એવો બનાવ બન્યો છે કે ગ્રામ્યમાં સિટી કરતાં પણ વધારે કોરોનાની લહેર છે તો જેથી કરીને ગ્રામ્યમાં પણ આ જો કામદારો જશે તો ત્યાં એમને પૂરતી ટ્રીટમેન્ટ નહીં મળી શકે એના કરતાં એ લોકો અહીંયા લોકલ રહીને અહીંયા તે અને એ એ સિવાય આખા એ સારાએ ભારત વર્ષમાં કોરોનાની લહેર છે તેમજ વિશ્વમાં પણ આ કોરોનાની લહેર છે જેથી કરીને જ્યાં છીએ ત્યાં રહીને જો કામ કરશું અને જે કંઈ આગળના સમયમાં પણ જે અત્યારે હાલના સમયમાં એવું કરવામાં આવ્યું છે કે પચાસ ટકા કામદારો સાથે કર્મચારીઓ સાથે કે સરકારી હોય કે અર્ધ સરકારી હોય તો બધી ફેક્ટરી ફેક્ટરીઓમાં પણ પચાસ ટકા માણસો સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે અને જે પચાસ અમથું આજ સુધી સુધીમાં પચાસ ટકા જ કામ ચાલુ ફેક્ટરીઓ ચાલુ થઈ હતી અને ઘણી ફેક્ટરીઓ બંધ છે આવા સમયમાં દરેક વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખી અને અહીંયા જ કાળજીથી કામ કરશે તો સારું પડશે અને અહીંયા જ સારી ટ્રીટમેન્ટ મળી શકશે કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર